વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 3 વિષય કલસુરમાં પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો તેની અંદર આગળના પ્રશ્નોની માહિતી મેળવીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ કલસુરનું પાઠ્યપુસ્તક કાઢવાનું છે. પાના નંબર 77 નંબર 79 કાઢવાનું છે. વાંચો અને સમજો. જો અહીં કેટલા વાક્ય આપેલા છે તે વાંચવાનું છે અને સમજવાનું છે. નંબર 1, મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. નંબર 2, સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું. નંબર 3, મળ્યા એ પરથી ટપ્પુ અને રાજહંસને પાકી દોસ્તી થઈ ગઈ. નંબર 4, પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં, બૂટ, નાસ્તાનું શોપિંગ કર્યું. નંબર 5, ઊંઘવા ટાણે મને ઊંઘ નથી આવતી. નંબર 6, અમે પ્રવાસે નીકળ્યા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા. નંબર 7, પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મદિવસે નવી સાયકલ લાવી આપશે. નંબર 8, ઓટલી ઉપર નાના મહેશને મૂકી સંગીતા બહેન ઘરને તાળું મારવા ગયા. પાછા ફરી જોયું તો મહેશ દેખાયો નહીં અને તેમને ત્રાસકો પડ્યો. એટલામાં ઓટલી પાછળથી મહેશે કહ્યું, થપ્પો. નંબર 9, તરતા ન આવડતું હોય તેમણે સ્વિમિંગ પૂલમાં તરતા શીખવું જોઈએ. નંબર 10, ગરમી લાગતી હોય તો પૂઠું વીંચો, પવન આવશે. હવે વાતચીત. નંબર 1, આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમી? બાળકો, એ તમારે કહેવાનું છે. નંબર 2, આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી? નંબર 3, આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમે? તો બાળમિત્રો, આ બધા પ્રશ્નો તમારે જાતે વિચારવાના છે અને કહેવાનું છે. નંબર 4, ટપ્પુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? ટપ્પુભાઈ એટલે કે કાચબો આખો દિવસ પાડીમાં છપછપિયા કરતા. નંબર 5, તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? તો આપણાને ઉડતા આવડે તો આપણે ઊંચે આકાશમાં જવાનું પસંદ કરીશું. નંબર 6, તમે મુસાફરી માટે કે ફરવા ગયા હો ને પડો ત્યારે કેવી રીતે રડો? એ તમારે અભિનય કરવાનો છે. જવાબ આપો. નંબર 1, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડવાનું વિચાર્યું, ઉડાડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? તો એનો જવાબ આપણે લખીશું, હંસો એક કાચબાને આકાશમાં એક લાકડીને મોમાં પકડાવીને ઉડાડવાનું વિચાર્યું. તેમણે કાચબાને મો ન ખોલવાનો ઉપાય બતાવ્યો. હવે ન સમાય તો બાળ મિત્રો થોડુંક આપણે અહીં લખી દેવાનું, બતાવ્યો. બરાબર, શું વિચાર્યો અને ઉપાય કઈ બતાવ્યો? તો કે હંસો એક કાચબાને આકાશમાં એક લાકડીને મોંમાં પકડાવીને ઉડાડવાનું વિચાર્યું. તેમણે કાચબાને મોં ન ખોલવાનો ઉપાય બતાવ્યો. બાળમિત્રો તમારો ન સમાય તો થોડુંક નાના અક્ષર તમે અહીં લખી શકો. ત્યારબાદ નંબર 2, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? તો એનો જવાબ આપણે લખીશું, હંસે શરત મૂકી કે તમારે જરાય બોલવાનું ન
નહીં, શું શરત મૂકી કાચબાને? તો કે કાચબાને માનસરો લઈ જતા પહેલા હંસે શરત મૂકી કે તમારે જરાય બોલવાનું નહીં. નંબર ત્રણ, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? તો માનસરોવર જવા માટે કાચબાએ આપણે જવાબ લખીશું, કાચબાએ ઘણી બધી, કાચબાએ ઘણી બધી વસ્તુ, ઘણી બધી વસ્તુ અને ખારી સિંગ, અને ખારી સિંગ ખરીદ્યું. હવે નંબર ચાર, તમારે બહાર જવાનું હોય તો તમે સીસી ખરીદી કરો. તો આપણે બહાર જવાનું હોય તો શું શું ખરીદી કરીએ? તો આપણે નો જવાબ લખીશું, સારા કપડાં, સારા કપડાં અને ખાવાની, સારા કપડાં અને ખાવાની વસ્તુ, ખાવાની વસ્તુની ખરીદી કરશું. નંબર પાંચ, કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? તો એનો જવાબ લખીશું આપણે, કાચબાને, કાચબાને આકાશમાં, કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા, મગર, માછલા અને દેડકા જુએ છે. ત્યારબાદ નંબર છ, ટપ્પુ કેવી રીતે બચી ગયો? તો પેરાસૂટથી બચી ગયો ને? તો આપણે એનો જવાબ લખીશું, ટપ્પુ પેરાસૂટની, ટપ્પુ પેરાસૂટની મદદથી બચી ગયો. પેરાસૂટથી ઉડી ગયો ને, એથી બચી ગયો. હવે બાળ મિત્રો, ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો. તો આપણે ગીત ગાયેલું, એમાં બધા સરખા અર્થવાળા શબ્દો જેવા આવતા હતા તો એ પ્રમાણે લખવાનું છે. જો કઈ રીતે? તો કે લપ લપિયા, તો છબ છબિયા, પાડે, તો પાડેનું આપણે લખીશું ઢાળે. શું? ઢાળે. ધોળી, તો લખીશું ધોળીનું આપણે લખીશું તોડી. ચલો તોડી, તોડી પછીથી જાસુ, તો ખાસુ, પછી તાણું, તો ગાણું, પછી ઘારી, તો ઘારીનું લખીશું સવારી, પછી આવ્યું, તો ગોખવ્યું, ગોખવ્યું, ખોલ્યા, તો લખીશું બોલ્યા, માથે, તો સાથે, મરશે, તો આપણે લખીશું તરશે, મરતા, તો આપણે લખીશું ઉતરતા, નાહિયા, તો આપણે લખીશું ગહિયા, પેરાસૂટ, તો આપણે લખીશું માથા કૂટ. હવે બાળ મિત્રો અહીં જુઓ, ત્રણ ત્રણના જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો, વર્ગમાં કહો કે તમારે વાર્તા કહેવાનું છે. કાચબાભાઈ હંસો પાસે ગયા, તેનું નાટક કરો, સંવાદ આગળ વધારી વર્ગખંડમાં ભજવો. બરાબર? તો બાળ મિત્રો, અત્યારે તમે બધા ઘરે છો એટલે તમારે તમારા ભાઈ બહેન મમ્મી હોય તો એ પ્રમાણે તમારે આ રીતે નાટક કરવાનું છે. એક જણ ટપ્પુભાઈ બને અને એક જણ હંસ બને. બરાબર? તમારે ટપ્પુભાઈની લાઈન બોલવાની, પછી હંસ જે બન્યું હોય તો હંસની તમારે લાઈન બોલવાની છે. ટપ્પુભાઈ, ટપ્પુભાઈ શું કહે છે? કેમ છો હંસભાઈ? મારે તમારે થોડું કામ છે. તો હંસ શું બોલશે? બોલો ને ટપ્પુભાઈ. હવે ફરી પાછો ટપ્પુભાઈનો વારો. ટપ્પુભાઈ બોલશે, તમે લઈ જાઓ, તો મારે પણ માનસરોવર આવવું છે. એટલે હંસ કહેશે, જુઓ અમે
લઈ તો જઈએ, પણ એક શરત, તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું. ટપ્પુભાઈ પછી કહેશે, એ તમ તમારે ચિંતા ન કરો. એટલે બાળ મિત્રો, તમારે પણ આ રીતે નાટક, આવું સંવાદ કરવાનો છે. હવે બાળ મિત્રો, હોમવર્કમાં તમારે કલ્સર પાઠ્ય પુસ્તકમાં વિડીયોમાંથી જોઈને પાન નંબર 79 અને 80 તમારે લખવાનો છે સુંદર અક્ષરે. હવે આપણે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.